ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ચેપ્ટર નંબર 5 વિશે અભ્યાસ કરશું. એ પહેલાં મેં તમને ચેપ્ટર નંબર 4 સુધીના તમામ વિડીયો આપેલા છે, એમાંથી શીખીને તમે લોકોએ ચેપ્ટર નંબર 4 સુધીનું ગ્રામર ફિલ કરેલું કમ્પ્લીટ હશે. તો ત્યારબાદ હવે આપણે ચેપ્ટર નંબર 5 ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ, કે ભૂતકાળમાં અમુક સમયે જે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. કે ચાલુ ભૂતકાળ એટલે શું થાય? તો કે ભૂતકાળની અંદર જે પણ કંઈ ક્રિયા ચાલુ હોય એ આપણે સેન્ટેન્સ બતાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ચાલુ ભૂતકાળ, તો કે એની આપણે પહેલાં વાક્યરચના જોઈએ. તો કે એની વાક્યરચના કર્તા પ્લસ વોઝવેર પ્લસ વર્બ આઈએનજી. એટલે કે જો આપણે આની અગાઉ આપણે જોયા સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ વગેરે જેવા કાળ આપણે શીખ્યા, એવી જ રીતે ચાલુ ભૂતકાળ શું છે? તો કે બધાની અંદર વાક્યરચનાની શરૂઆત ક્યાંથી થશે? કરતા. કરતા એટલે શું થાય? તો કે કોઈ પણ એક નામ, વસ્તુ, પ્રાણી કે વ્યક્તિઓનું નામ. પછી વોઝ વેર, તો કોની સાથે વોઝ આવશે અને કોની સાથે વેર આવશે એ આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ, કે ત્રીજો પુરુષ એકવચન હોય તો એની સાથે વોઝ આવશે, પછી બહુવચન હોય તો એની સાથે વેર આવશે, એવી રીતે વી છે, ધેય, યુ આ બધાય સાથે વેર આવશે. બરાબર, તો પહેલાં આવશે કર્તા, પછી એની સાથે વોઝ અથવા વેર પ્લસ વર્બ આઈએનજી, એટલે કે જે કાંઈ પણ ક્રિયાપદનું રૂપ આપ્યું હોય એની પાછળ આઈએનજીવાળું રૂપ લગાડવાનું. હવે તમે અહીંયા વાક્યરચના જોઈ શકો છો. વાક્યરચનામાં કર્તા છે રીટા, રીટા ત્રીજો પુરુષ એકવચન છે તો એની સાથે લાગશે વોઝ. ત્યારબાદ ક્રિયાપદનું રૂપ છે રીડ, તો રીડનું રીડિંગ એટલે એનું સેન્ટેન્સ બનશે રીટા વાંચી રહી હતી. રીટા છે એ ભૂતકાળની અંદર વાંચી રહી હતી એટલા માટે રીટા વોઝ રીડિંગ. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ એનું આપ્યું છે વી વેર વોચિંગ ટીવી, અન્ય શબ્દ છે એ પાછળ આવશે, વી વેર વોચિંગ ટીવી. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે ફર્સ્ટ, એમાં મનીષ વોઝ બાઈંગ ફ્રૂટ્સ, એટલે કે જો મનીષ છે એ કરતા છે ત્રીજો પુરુષ એકવચન તો તેની સાથે લાગશે વોઝ. મનીષ વોઝ બાઈંગ, બાઈનું બાઈંગ આઈએનજીવાળું રૂપ અને પાછળ અન્ય શબ્દ ફ્રૂટ્સ. નેક્સ્ટ ધ બોયઝ વેર ટોકિંગ ઇન ધ ક્લાસ, કે છોકરાઓ વર્ગમાં વાતો કરી રહ્યા હતા. ધ બોયઝ છે એટલે એની સાથે વેર આવ્યું અને વેર ટોકિંગ ઇન ધ ક્લાસ. ત્યારબાદ હવે WHવાળા ક્વેશ્ચન આન્સર, જેવી રીતે આપણે અગાઉના ચેપ્ટરમાં શીખા એવી જ રીતે ચાલુ ભૂતકાળની અંદર શું ફેર આવશે? તો કે વોઝવેર અને આઈએનજી લગાવવાનું. એવી જ રીતે આપણે ચાલુ વર્તમાનકાળમાં એવીઝાર અને આઈએનજી લગાડતા હતા. બરાબર, તો એવી રીતે ચાલુ ભૂતકાળની અંદર શું આવશે? વોઝવેર અને આઈએનજી. પેજ નંબર 19 ઉપર ફર્સ્ટ એક્ઝામ્પલ છે વુ વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ, વર્ગમાં કોણ બૂમો પાડી રહ્યું હતું એટલે કે કોણ. બરાબર, તો કોણની જગ્યાએ કરતા આવશે, કરતા શું આવશે? અંકિત વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. અંકિત છે ત્રીજો પુરુષ એકવચન તો એની સાથે આવશે વોઝ અને ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજીવાળું રૂપ એટલે કે અંકિત વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. હવે અંકિતની જગ્યાએ જો ધ બોયઝ એટલે કે બહુવચન થઈ ગયું તો શું થશે? ધ બોયઝ વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ. ત્યારબાદ સેકન્ડ વન જોઈએ વોટવાળું, વોટ વોઝ પૂજા ડ્રોઈંગ, તો આપણે વાક્યરચના યાદ છે. બરાબર, પહેલાં આવશે કરતા, કરતા શું છે ઉપરના સેન્ટેન્સમાં? તો કે પૂજા, પૂજા વોઝ ડ્રોઈંગ અ રંગોલી. ત્યારબાદ થર્ડ, વેર વેર ધ ચિલ્ડ્રન સિટિંગ, બાળકો ક્યાં બેઠા હતા તેનો આન્સર આપણે લખશું. પહેલાં આવશે કરતા એટલે કે ધ ચિલ્ડ્રન, ધ ચિલ્ડ્રન વેર સિટિંગ ઇન ધ હોલ. ત્યારબાદ નેક્સ્ટ, વેન વોઝ માલા સ્ટડીંગ, માલા ક્યારે અભ્યાસ કરી રહી હતી? તો પહેલાં એનું આવશે કરતા, કરતા આવશે માલા, માલાની સાથે શું આવશે વોઝવેરમાંથી? વોઝ. માલા વોઝ સ્ટડીંગ ઇન ધ આફ્ટરનૂન. એવી જ રીતે ફિફ્થ વન, વિચ મૂવી વેર યુ વોચિંગ, વિચ મૂવી વેર યુ વોચિંગ. બરાબર, તમે કઈ ફિલ્મ જોઈ રહ્યા હતા? તો બરાબર, યુ આવ્યું તો યુની સાથે શું છે? વેર. હવે આપણે એનો આન્સર લખવાનો કે તમે કઈ ફિલ્મ જોઈ રહ્યા હતા, તો એનો આન્સર આપણે કેવી રીતે આપીએ?
કે અમે આ વસ્તુ કરી રહ્યા હતા અથવા તો અમે આ ફિલ્મ જોઈ રહ્યા હતા. તો તમેનું આપણે સેન્ટેન્સ, આપણને કોઈ પ્રશ્ન પૂછે તો આપણે એનો આન્સર આપીએ અમેથી. તો તમે યુ આપ્યું હોય તો યુનો આન્સર કેવી રીતે બનશે? વીથી. આની અગાઉ મેં તમને શીખવાડ્યું હતું કે યુથી તમને પ્રશ્ન પૂછ્યો હોય તો ઘણીવાર આપણે વીથી આપણે જવાબ આપીએ છીએ, બરાબર? પણ અહીંયા બહુવચન છે તો આપણે વીથી જવાબ આપશું. જો એકવચન હોય તો આપણે શેનાથી જવાબ આપીએ? આઈથી. વી વેર વોચિંગ અ ગુજરાતી મૂવી. યુનું વી થઈ ગયું તો વી સાથે શું આવશે વોઝ વેરમાંથી? વેર. અને વોચિંગ એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. વી વેર વોચિંગ, ત્યારબાદ અન્ય શબ્દ ગુજરાતી મૂવી. ત્યારબાદ પેજ નંબર 20 ઉપર લાસ્ટ વન, હાઉ મચ મિલ્ક વોઝ હી ડ્રિંકિંગ, કે તે કેટલું દૂધ પી રહ્યો હતો. તો તે, બરાબર, તો એના માટે આવશે પહેલાં માટે કરતાં આવશે હી, હીની સાથે શું લાગશે? વોઝ. હી વોઝ ડ્રિંકિંગ 3 ગ્લાસીસ ઓફ મિલ્ક, બરાબર? અન્ડરસ્ટેન્ડ બધાને અહીંયા સુધીનું? ત્યારબાદ હવે નીચે એક્સરસાઇઝ આપેલી છે કે એક્સરસાઇઝની અંદર બ્રેકેટમાં તમને વર્બ આપ્યા છે. આપણે વર્બનું શું યાદ રાખવાનું? વર્બનું આઈએનજી કરવાનું અને કરતા પ્રમાણે વોઝ કે વેર લગાવવાનું. તો હવે પહેલાં આપણે એક્સરસાઇઝ જોઈએ. એનું એક્ઝામ્પલ છે ખાલી જગ્યા દર્શન એન્ડ આરતી, ખાલી જગ્યા ધ ટીચર, બરાબર? ક્વેશ્ચન માર્ક વાળું સેન્ટેન્સ છે. દર્શન અને આરતી બે વર્ડ છે એટલે કે બહુવચન છે, બે નામ છે. તો એની સાથે શું લાગશે? વેર. અને હેલ્પનું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે આન્સર શું બનશે? વેર હેલ્પિંગ. હવે એવી જ રીતે ફર્સ્ટ વન છે કિરીટ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ અને કાઉન્સમાં આપ્યું છે તમને ટોક. તો હવે એનું શું થશે? કિરીટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન, તો એની સાથે લાગશે વોઝ. અને ટોક છે તો ટોકનું ક્રિયાપદનું આઈએનજી રૂપ શું થાય? ટોકિંગ. એટલે આન્સર બનશે વોઝ ટોકિંગ. સેકન્ડ વન પૂજા ખાલી જગ્યા ધ રૂમ ઇન ટુ બ્રેકેટ આપ્યું છે ક્લીન, તો એનો આન્સર આવશે પૂજા છે એટલા માટે વોઝ. અને ક્લીનનું ક્લિનિંગ, પૂજા વોઝ ક્લિનિંગ ધ રૂમ, બરાબર? આવી રીતે આ સેન્ટેન્સ બધા તમારે આ એક્સરસાઇઝ છે જાતે કરવાની છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. એટલે કે કાઉન્સમાં આપણને ડબલ્યુએચના શબ્દ આપેલા છે કે તમે વુથી સેન્ટેન્સ બનાવો, વોટથી બનાવો, બરાબર? એવી રીતે આપણે સેન્ટેન્સ બનાવવાના છે. ફર્સ્ટ વન એમાં એક્ઝામ્પલ આપ્યું છે કેતકી વોઝ રીડિંગ અ બુક. આપણે શેનાથી વાક્ય બનાવવાનું છે? વોટથી, બરાબર? કાઉન્સમાં આપ્યું છે વોટ. વોટ એટલે શું થાય? તો હવે આપણે વોટથી સેન્ટેન્સ બનાવીએ તો પહેલાં એનું ગુજરાતી કરીએ તો શું થાય? કેતકી શું વાંચે છે, બરાબર? તો એનો આન્સર આપણને મળે શું? બુક. અ બુક વાંચે છે, બરાબર? તો સેન્ટેન્સમાંથી અ બુક છે એ નીકળી જશે. તો એનો આન્સર બનશે ફર્સ્ટ વન વોટ, પછી વોટ છે કેતકી કરતા છે, કેતકી ત્રીજો પુરુષ એકવચન, તો એની સાથે વોઝ આવશે. વોટ વોઝ કેતકી રીડિંગ, કેતકી શું વાંચે છે? તો અ બુક છે, તો અ બુક એનો જવાબ છે, તો જવાબ એનો નીકળી જશે. પાછળ શું લગાડવાનું? ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ ફર્સ્ટ વન રામુભૈયા વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, એનો આપણે આન્સર જોઈએ તો કે કોણ પાણી પાય છે, ઝાડવાને કોણ પાણી પાય છે, બરાબર? પ્લાન્ટ્સને કોણ પાણી પાય છે? તો એનો આન્સર આપણને આવે રામુભૈયા. તો આપણે રામુભૈયા છે એ સેન્ટેન્સમાંથી કાઢી નાખવાનું. તો એનો આન્સર કેમ બને? વુ વોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. એવી જ રીતે વોટવાળું સેન્ટેન્સ કાંજી વોઝ પ્લાન્ટિંગ કેરેટ સીડ્સ. કાંજી છે એ શું પ્લાન્ટિંગ એટલે કે શું વાવે છે? તો એનો આન્સર આપણને મળે કેરેટ સીડ્સ, બરાબર? તો આપણે વોટથી પ્રશ્ન પૂછીએ તો એનો આન્સર મળે કેરેટ સીડ્સ. તો હવે આપણે વોટથી પ્રશ્ન પૂછવો હોય તો કેરેટ સીડ્સ છે એ આપણે શબ્દ કાઢી નાખવો પડે. તેનું સેન્ટેન્સ કેમ બને? તો કે મેં તમને અગાઉ શીખવાડ્યું હતું કે પહેલાં વોટ આવશે, વોટ પછી વોઝ કે વેર, ત્યારબાદ કરતા એટલે કે વોટ, પછી કાંજી કરતા છે તો કાંજીને અનુસરીને શું આવશે? વોઝ. વોટ વોઝ કાંજી પ્લાન્ટિંગ, ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન. થર્ડ વન યાતિન વોઝ ગોઈંગ હોમ, તો આપણે આ સેન્ટેન્સ બનાવવાનું છે વેરથી, બરાબર? તો યાતિન ક્યાં જઈ રહ્યો હતો? તેનું સેન્ટેન્સ બનશે વેર વોઝ યાતિન ગોઈંગ, બરાબર? આ તમને અહીં સુધી સમજાઈ ગયું બધાને? તો આ સેન્ટેન્સ, આ ક્વેશ્ચન નંબર 2, બાકીના સેન્ટેન્સ તમારે
જાતે કરવાના છે. હવે તો કે ક્વેશ્ચન નંબર 3, રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. જો અત્યાર સુધી આપણે શું કર્યું હતું, પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું હતું બરાબર, પણ આપણને કીધું નહોતું કે તમારે કયો શબ્દ કાઢી નાખવાનો. તો હવે આપણે અહીંયા અંડરલાઇન કરેલો આપી જ દે છે શબ્દ કે આ શબ્દને તમારે કાઢી નાખવાનો, અને એના ઉપરથી તમારે જાતે વિચારવાનું કે આ સેન્ટેન્સ વુથી બનશે, વોટથી બનશે, વેરથી બનશે કે એક્સેટ્રા કોણ છે, જેનાથી પણ બને તેનાથી બરાબર. તો ફર્સ્ટ વન એમાં જોઈએ, તારક વોઝ વોકિંગ ઇન ધ ગાર્ડન. જો હવે અહીંયા ઇન ધ ગાર્ડન શબ્દ નીચે અંડરલાઇન છે તો આપણે એ શબ્દ કાઢી નાખવાનો છે. જો એ શબ્દ કાઢી નાખીએ તો એનું ગુજરાતી શું કથાય, તો કે તારક ક્યાં ચાલી રહ્યો છે અથવા તો ક્યાં જઈ રહ્યો છે, વોક એટલે કે ચાલવું, તારક ક્યાં જઈ રહ્યો છે તો સેનું બહેનું વેરથી બરાબર. તો આપણે સેન્ટેન્સ કેનાથી બનાવ્યું, વેર, વેર વોઝ તારક વોકિંગ, ક્વેશ્ચન માર્ક. સમજાણું બધાને, વેર વોઝ તારક વોકિંગ. એવી જ રીતે જો ફર્સ્ટ વન, ધ ગર્લ્સ વેર ડ્રોઈંગ અ રંગોલી. તો હવે એમાં આપણે પહેલાં ધ ગર્લ્સ નીચે અંડરલાઇન છે તો એક સેન્ટેન્સ આપણે બનાવશું વુથી, એટલે કે કોણ રંગોલી ડ્રો કરે છે બરાબર. તો આપણે પહેલું સેન્ટેન્સ આવ્યું કોણ, તો કોણ એટલે કે વુથી બનાવશું. અને બીજું અરંગોલીની નીચે અંડરલાઇન છે તો આપણે અરંગોલી કાઢી નાખીએ છીએ સેન્ટેન્સમાંથી તો શું થાય, વો ધ ગર્લ્સ વેર ડ્રોઈંગ, ખાલી એટલું સેન્ટેન્સ વધશે, એટલે કે ગર્લ્સ છે છોકરીઓ છે શું ડ્રો કરી રહી હતી, તો આપણે આવ્યું શું, એટલા માટે બીજું સેન્ટેન્સ આપણે બનશે વોટથી બરાબર. તો પહેલું બનશે વુ વેર ડ્રોઈંગ અ રંગોલી. મેં તમને અગાઉ શીખવાડ્યું હતું કે વુવાળું સેન્ટેન્સ હોય તો શું આવે, તો કે ફક્ત નામની જગ્યાએ વુ કરી અને બાકી આખું સેન્ટેન્સ પાછળનું એમનું એમ જ રહેશે, પાછળ ક્વેશ્ચન માર્ક કરી નાખવાનો. ત્યારબાદ વોટથી, તો કે વોટ વેર, ત્યારબાદ ધ કરતા એટલે કે વોટ વેર ધ ગર્લ્સ, અને અન્ય શબ્દ શું આવશે, ડ્રોઈંગ, વોટ વેર ધ ગર્લ્સ ડ્રોઈંગ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એવી જ રીતે બીજું જોઈએ, વિવેક વોઝ રાઇટિંગ અ પોયમ લાસ્ટ નાઇટ. ફર્સ્ટ વિવેક છે, કર્તાની નીચે અંડરલાઇન હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે સેન્ટેન્સ બનશે વુથી, તો એનો જ આન્સર લખશું, વુ વોઝ રાઇટિંગ અ પોયમ લાસ્ટ નાઇટ, ક્વેશ્ચન માર્ક. હવે સેકન્ડ અંડરલાઇન છે અપોયમની નીચે, તો હવે એનું ગુજરાતી કરો જોઈએ, વિવેક ગઈ રાતે શું લખતો હતો બરાબર, પોયમ લખતો હતો, તો એનો આપણે સેન્ટેન્સ બનાવશું વોટથી, વોટ વોઝ વિવેક રાઇટિંગ લાસ્ટ નાઇટ. થર્ડ વન બનશે લાસ્ટ નાઇટ, તો કે લાસ્ટ નાઇટ કાઢી નાખીએ તો સેન્ટેન્સ કેવું બનશે, વિવેક ક્યારે પોયમ લખતો હતો, તો કે વેન, ક્યારે આવ્યું, તો ક્યારેનું ઇંગ્લિશ શું થશે, વેન, તો એ સેન્ટેન્સ બનશે વેનથી, વેન વોઝ વિવેક રાઇટિંગ અ પોયમ. અન્ડરસ્ટેન્ડ બધાને અહીંયા સુધીનું. ત્યાર પછીનું ત્રીજું, ચોથું, પાંચમું અને ત્યાર પછીના બધા જ સેન્ટેન્સ તમારે જાતે કરવાના છે. જો ન આવડે તો જ વિડીયોમાંથી આન્સર જોવાનો છે. ત્યાર પછી પેજ નંબર 22 ઉપરના પાછળના બધા સેન્ટેન્સ તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. જો ન આવડે તો વિડીયોમાંથી તમે આન્સર જોઈ શકો છો અથવા બાકી રાખી શકો છો, આપણે જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે આ પાછા સેન્ટેન્સ સોલ્વ કરાવી આપશું બરાબર. અહીંયા સુધી કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો એ રાઇટ ડાઉન કરીને રાખી શકે છે. આપણે અહીં આજથી ચેપ્ટર નંબર 5 સુધીનો સિલેબસ ગ્રામરનો કમ્પ્લીટ થાય છે, તો આ વિડીયો જોયા પછીનું હોમવર્ક શું રહેશે, ગ્રામરની અંદર ચેપ્ટર નંબર 5 સુધીનું તમામ વસ્તુ ફિલ કરીને રાખવાનું. ક્લિયર બધાને? થેન્ક યુ. આપણે આગળના નેક્સ્ટ વિડીયો સાથે મળશું.